નમસ્કાર ગુડ મોર્નિંગ એક નજર રાતની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર એક હજાર પાંચસો ને ત્રેસઠ જેટલા વિદ્યાર્થીઓનું ગ્રેસિંગ ગ્રથ છે ફરી પરીક્ષાનો વિકલ્પ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે નીટ યુઝિંગમાં ટ્રોપર્સની સંખ્યા સડસઠથી ઘટીને એકસઠ થઈ છે જમ્મુ કાશ્મીરના જંગલોમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં પચાસથી વધુની ધરપકડ કરવામાં આવી છે યુસુફ પઠાણને દબાણ દૂર કરી પ્લોટ ખુલ્લો કરવા કોર્પોરેશનની નોટિસ તૃણમૂલ સાંસદ અને ક્રિકેટર છે ગુજરાતના વિદ્યાર્થીઓ વાહન ચાલકો માટે ફરી માથાના દુખાવા સમાન સાબિત થયો છે બ્રિજ એક સપ્તાહ સુધી બંધ છે એક જ મોબાઈલમાં બે સિમ કાર્ડના ઉપયોગ પર ચાર્જ લાગુ થવાની શક્યતાઓ છે યુએસ મિશન ભારતમાં સતત ત્રીજા વર્ષે દોઢ લાખ સ્ટુડન્ટ વિઝા જારી કરવા પ્રતિબંધ છે ખુશખબરીના સમાચાર છે છે જે લોકોને બહાર જવું લોકસભા ચૂંટણીના પરિણામ અંગે સટ્ટો રમાનાર પોર્ટલ પર ઈડીના દરોડા પડ્યા છે આઈપીએલની મેચોનું ગેરકાયદેસર રીતે પ્રસારણ પણ કરતો હતો આજથી યુરો કપ ફૂટબોલનો પ્રારંભ સુપરસ્ટાર ખેલાડીઓ વચ્ચે ખરાખરીનો જંગ જામશે ડુમસનું જમીન કૌભાન જમીન માફિયા સાથે ભાજપના વગદાર નેતાનો ગરાબો ગોરવામાં વાંદરાઓની ટોળકીનો આતંક યથાવત છે અગાશી પર સુતા બાળક સહિત બેને બચકા ભર્યા છે વડોદરા ઝોન એફઆરસી ની ચેરમેન સહિતની પાંચ જગ્યાઓ હવે ખાલી છે સરકારી જમીનો મળતિયાઓને પધરાવી દીધી તેની તપાસ કરો

કંપનીઓ આઈપીઓ દ્વારા આગામી ત્રણ ચાર માસમાં રૂપિયા પંચાવન હજાર કરોડથી વધુનું ફંડ એકત્રિત કરશે કાર્યકરો ઉનાળામાં ડિક્કીઓમાં બે હજાર ચંપલ લઈને ફર્યા ખુલ્લા પગે દેખાતા બાળકોને આ ચંપલ પહેરાવ્યા છે બરોડા યુથ ફેડરેશનનું હર પગ ચંપલ અંતર્ગત બે હજાર નવા પગરખાનું વિતરણ કરવામાં આવ્યું છે ભાજપના નેતાના રિસોર્ટમાં દરોડા ગેરકાયદે રખાયેલા બત્રીસ કોમર્શિયલ ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે સવારે દૂધવાળાએ ઘર ખુલ્લું જોતા ચોરી થઈની જાણ વાઘુલિયા રોડ નગરમાં છત્તાળીસ હજારની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે શેરકી અને જિલ્લા પંચાયત પૂર્વસભ્યને નોર્ટિસ્થી કોમર્શિયલ માટેની લોન પર ખેતર ખેડવામાં આવ્યું છે ગુજરાતીઓ ભોજન પાછળ દર મહિને છત્તાલીસ ટકા ખર્ચ કરે છે શહેરો અને ગામડામાં માથાદીઠ ખર્ચમાં ચુમ્મોતેર ટકાનો તફાવત છે પ્રવેશ મુદ્દે પસ્તાળ કોમર્સ ડીનનો ઘેરાવો કરી છાત્રોએ ધક્કે ચડાવ્યા છે મહારાજા શાહજીરાવ યુનિવર્સિટી અનેકવાર વિવાદોમાં છે હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર રજીત ડોભાલ ત્રીજી વાર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બન્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી એક તસવીર

હજારો રૂપિયાના બિલ લોકોમાં બતાવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે ઠાસરાના રખિયાલ ફાટકથી રાણિયા સુધીના કાષની સફાઈ માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે આણંદમાં સ્કૂલવાલ સ્કૂલ વાન સામે કાર્યવાહી થતાં જ હોબાળો મચી જવા પામ્યો છે અમેરિકાના ફ્લોરિડામાં ભયંકર વરસાદ કટોકટી જાહેર કરવામાં આવી છે રોશેષ સુનક અને ઇટલીના વડાપ્રધાનની મૈત્રી ફરી છલકાઈ અહીંયા તસવીરો તો બહુ રોમેન્ટિક તસવીરો સામે આવી રહી છે એકબીજાના હાથમાં હાથ નાખી અને ચુંબન પણ કરી રહ્યા છે લોકસભા ચૂંટણી હારી ગયા બાદ અદિત અજીત પવારના પત્ની સુનેત્રા રાજ્યસભાની ચૂંટણી લડશે યુવકની અપહરણ કરી લૂંટ કરવાના કરનાર બે આરોપી ઝડપાયા છે એક નજર હવે લોકસભા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર નીટની એક્ઝામ અત્યારે હાલ ટ્રેન મુદ્દો વિવાદ વાળો મુદ્દો એ જ છે ફરી આપવામાં આવશે એક હજાર પાંચસો ને ત્રેસઠ વિદ્યાર્થીઓ પરીક્ષા ફરી આવશે ગ્રેસ માર્ક્સ તેમના રદ એક પણ આતંકવાદી છૂટવો ન જોઈએ મોદીજી કહી છે કોંગ્રેસ નદીમાં બોટ પલટી જતા જે એસી થી વધુ મુસાફરોના મૃત્યુ નિપજ્યા છે જેમાં એકસો પંચ્યાસી જેટલા લોકોને કરીને પોતાના જીવ બચાવ્યા છે નિયમો જાય તેલ લેવા શાળામાં આવતા સુધી જવાબદારી શાળાની નહીં પર પાલિકા અને સરકારે કરી છે પત્રકાર પર ખૂની હુમલો કરનાર છ ને બે દિવસના રિમાન્ડ પોલીસે હક દેઠ ભરેલી કોર્ટમાં ચાપતા બંદોબસ્ત વચ્ચે છ આરોપીઓને રજૂ કર્યા છે પુરીના જગન્નાથ મંદિરના ચારેય કપાટ ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે તકલીફમાં પરિવાર અને મિત્રો પાસે ચૂપ ન રહો મન બહુ જ મોટો પ્રશ્ન છે આપણી યુનિવર્સિટીમાં આપણા જ બાળકોને એડમિશન માટે વલખા એટલે કે એમ એસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે વલખા મારવા પડી રહ્યા છે યુસુફ પટાનને પંદર દિવસમાં દબાણ દૂર કરી પ્લોટ ખુલ્લો મૂકવા નોટિસ આપવામાં આવી છે હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર સિક્કિમમાં મુશળધાર વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા છે અને લાખ હતા છે અગ્નિવીર યોજનામાં મોટા ફેરફારો કરવા કેન્દ્રની તૈયારીઓ છે ગુરુવારે સ્ટુડન્ટ વિઝા ડે પર કુલ ત્રણ હજાર નવસો રજદારોના ઇન્ટરવ્યુ થયા છે શહેરમાં બસો સડસઠ સ્થળે પાણી ભરાયું હવે બસો બ્યાસી જગ્યાએ ભરાશે શવાદ વારસિયા દરજીપુરા સહિત વોર્ડ નંબર ચારના વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી વધુ ચોત્રીસ સ્થળ ઓળખાયા છે કુવૈતની આગ અને ભારતીયો સુરક્ષાનો સવાલ ગઈકાલે કુવૈતમાં આગની ઘટના ઘટી છે ફ્લોરિડામાં ઓચિંતો ભારે વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ છે જનજીવન ખોરવાયું છે પાકિસ્તાન ઉપર મહાસંકચ ફ્લોરિડામાં આવેલા પૂરના કારણે બાબર મુશ્કેલીમાં છે પહેલા જ દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી અને શૈક્ષણિક વર્ગનો વર્ષનો પ્રારંભ હિમાચલના વીસ હજાર પચાસ ફૂટ ઊંચા માઉન્ટ યુનમ શિખર પર તિરંગો લહેરાવવામાં આવ્યો છે સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ ગુજારનાર યુવકને વીસ વર્ષની કેદ કરવામાં આવી છે છોટાદેપુર જિલ્લાના અંતરિયાળ ગામમાં રીસનો વૃદ્ધા પર હુમલો ટીઆર પીમ જોાંડ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ સામે હાથ જોડી બેઠેલી સરકારની હાઈકોર્ટ આખરી જાટકણી કાઢી રહી છે મોટા માથા સામે પગલાં ભરવા એસઆઈટીના ફાઇનલ રિપોર્ટની રાહ જોવાની જરૂર નથી ન્યાય માંગે છે પરિવારજનો ન્યાય માંગે છે ગુજરાતની જનતા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીના દિનનો વિદ્યાર્થીઓ ટપલી દાવ કર્યો છે પશ્ચિમ બંગાળના સાંસદ દબાણ દૂર કરવા છૂટવો ન જોઈએ મોદીએ કાશ્મીર મુદ્દે હાઈ લેવલની મિટિંગ કરી છે એક હાજર પાંચસો ત્રેસઠ જેટલા વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાની રહેશે જેવા સુપ્રીમ કોર્ટનો એક મોટો નિર્ણય સામે આવ્યો છે માલદીવના વધુ પડતા ખર્ચને કારણે વિશ્વ બેંકે ઋણ સંકટની ચેતવણી આપી છે પાટણમાં તેર વર્ષની સગીરાને અવારનવાર પરેશાન કરતા યુવક સામે પિતાની ફરિયાદ કરવામાં આવી છે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નડેલાઉ ગામે વ્યાસ વ્યાજખોરોનો આતંક યથાવત છે ત્યાં વ્યાસ વ્યાજખોરોના લીધે અનેક લોકોને હેરાન પરેશાની વેઠવી પડી રહી છે ડભોઈમાં વેકેશન પૂરું થતાની સાથે જ શાળાઓ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠી છે બનાસકાંઠા જિલ્લામાં બે લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાયા છે પાલનપુર ગઢામણ પાટિયા પાસે આરટીઓના ચેકિંગમાં વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ટ્રેડ કરવાના ઠગાઈ કરતી વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વજરાજ કુમાર મહોદયશ્રીના મનોરથ સ્વરૂપે આજે શ્રી પ્રભુ સુખાર્થે કેરી મનોરથ નું આયોજન કરવામાં આવ્યું છે આ ચોકડી નજીક અપહરણ કરી લૂંટ કરનાર બેને ઝડપી પાડવામાં આવ્યા છે પૂર્વ સભાસદના દુઃખદ આઉચારના પગલે પાલિકાની સભા શોકદર્શક ઠરાવ બાદ મુલતવી રાખવામાં આવી છે